જર્મન વૈજ્ઞાનિક ડૉક્ટર રોબર્ટ કોકે ટીબી માટે જવાબદાર માઇક્રોબેક્ટેરિયલ ટ્યુબરક્યુલર બેસિલાઈની ઓળખ તારીખ 24 માર્ચ 1882 રોજ સમગ્ર વિશ્વને કરાવી હતી, જેથી દર વર્ષે તારીખ 24 માર્ચે જનજનમાં લોકજાગૃતિ આવે તે માટે વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે આગામી 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત માટે ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ છે. ત્યારે આજે ભાભર તાલુકા આરોગ્ય કચેરી અને કૃષ્ણા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ રેલી તાલુકા હેલ્થ ઓફિસર KP ડેલવાડિયા સાહેબના માર્ગદર્શનથી યોજવામાં આવી હતી. આ રેલીનો પ્રારંભ ભાભર નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ આચાર્ય, ઉપપ્રમુખ પ્રભાતસિંહ રાઠોડે લીલી ઝંડી ફરકાવીને કર્યો હતો અને રેલીમાં જોડાયા હતા. આ રેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભાભર ખાતેથી પ્રારંભ થઈને સ્વામી વિવેકાનંદ સર્કલ, મુખ્ય બજાર અને તાલુકા હેલ્થ ઓફિસ સુધી ફરી હતી. આ રેલીનો મુખ્ય હેતુ ભારતને ટીબી મુક્ત કરવાની સાથે સમાજને આ રોગ સામે સાથે મળીને કામ કરવા અને ખાસ કરીને ટીબી શું છે, તેના લક્ષણો શું છે, ટીબી કેવી રીતે ફેલાય છે, ટીબીનું નિદાન કેવી રીતે થાય છે તે અંગે લોકોને માહિતગાર કરવાનો હતો. સૌએ સાથે મળીને સમાજમાં છુપાયેલા ટીબીના દર્દીઓને ઓળખી તેમના નિદાન તથા સારવાર માટે નજીકના સરકારી દવાખાને મોકલી ભારતને ટીબી મુક્ત કરવાના ભગીરથ કાર્યમાં જોડાય તેવો આશય પણ આની પાછળ છુપાયેલો છે. આમ લોકજાગૃતિના ઉદ્દેશ્યથી રેલી યોજાઈ હતી અને ભાભર તાલુકા ટીબી સુપરવાઇઝર કલ્પેશભાઈ સોલંકી દ્વારા ટીબી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી અને કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લોકજાગૃતિ અને એના માટે ટીબી ભગાડો માટે આજે રેલી નીકળવામાં આવી છે. ભાજપ ભાભરમાં સરકારી દવાખાને લઈને તાલુકા હેલ્થ કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. નર્સિંગ કોલેજના સ્ટુડન્ટો સાથે એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીની અંદર વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. રેલીનું કારણ કે લોકો ટીબી વિશે જાણે, ટીબી રોગ શું છે, ટીબી રોગ કઈ રીતે ફેલાવે છે, ટીબીના લક્ષણો શું શું છે એ ગામજનના ભાભરની જનતાઓ જાણે અને લક્ષણો વિશે જાણી અને એના સ્પુટમ એટલે કે જે લક્ષણો આવા પેશન્ટો હોય ગામની અંદર તો એને સ્પુટમની લેબોરેટરી કરાવે, ગર્ભની લેબોરેટરી કરાવી અને જો ટીબી પોઝિટિવ હોય તો એને સારવાર થાય, 6 મહિના સારવાર સંપૂર્ણ લે તો તે પેશન્ટ ટીબીથી મુક્ત થાય. તો આ રેલીનું કારણ એટલું જ છે કે ગામના લોકો અને ભાભરના જનતાઓ જે ટીબી વિશે જાણે. તો મારે મીડિયા દ્વારા એટલું જ કહેવું છે ગામના ભાભરની જનતાને કે આવા પેશન્ટો ગામની અંદર છુપાયેલા હોય તો બહાર આવો, બહાર આવી અને ગર્ભાની લેબોરેટરી કરાવો, ગર્ભાની લેબોરેટરી કરાવી અને ટીબીથી મુક્ત થાય એવી ગામજનોને મારી વિનંતી છે.